જય સ્વામિનારાયણ. વચનામૃત ચોથું, નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડામજીએ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુઓ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, એ મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમ્રુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ આગળ તુમ્રુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુમ્રુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા ત્યારે નારદજીને તુમ્રુ ઉપર ઈર્ષ્યા આવી, જે હું તુમ્રુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા આવવા અને ભગવાન આગળ ગાતા આવવા ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુમ્રુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા આવવા તો પણ ભગવાન એની ગાન વિદ્યા પર પ્રસન્ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુમ્રુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા આવવા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમ્રુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય, અને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ચોથું જે તે થયું.